બનાસકાંઠાના ગામડાઓમાંથી પસાર થતી એચપીસીએલ કંપનીની ગેસ પાઇપલાઇનમાં કેટલાક બિન અધિકૃત ઇસમો ખેડૂતોને ધમકી અને દાદાગીરી કરતા ખેડૂતો રોષે ભરાયા છે. ગતરોજ રાણપુર ખેડૂતની મંજૂરી વગર પ્રવેશ કરી કામ શરૂ કરતા ખેડૂતોએ કામગીરીને અટકાવી હતી. બાડમેરથી પાલનપુર જતી એચપીસીએલ કંપનીની પાઇપલાઇન અનેક ગામડાઓમાંથી પસાર થાય છે અને ખેડૂતોની પૂર્વ મંજૂરી અને વળતર બાદ મળતા ખેડૂતો પાઇપલાઇન નાખવા આપે છે, પરંતુ કેટલાક ખેડૂતોને વળતર ન મળતા ખેડૂતોએ કામગીરી અટકાવવા એચપીસીએલ કંપનીના પેટા કોન્ટ્રાક્ટરો ખેડૂતોને ધમકીઓ આપવા હવે અસામાજિક કિસ્સાઓને સાથે રાખી રહ્યા છે. ત્યારે ગત રોજ રાણપુર દીપક દવેના ખેતર ઉપર મશીનરી લાવી પાઇપલાઇનનું કામ શરૂ કરતા ખેતર માલિકના ભાગ્યાએ શેઠ આવ્યા બાદ કામ શરૂ કરવા જણાવ્યું અને વળતર આપવા ખેડૂતોએ રજૂઆત કરી હતી. ત્યારે એચપીસીએલના પેટા કોન્ટ્રાક્ટરે કેટલાક અસામાજિક અને બિન અધિકૃત ઇસમો સાથે આવી કહેવા લાગેલા કે અમે કંપનીના માણસો છીએ, કામ કરવા આપો નહીં તો ભારે પડશે તેવી ધમકી આપી કામ શરૂ કરતા ખેતર માલિકે મીડિયાને બોલાવી હતી. જો કે મીડિયાને જોઈને ઇસમો ભાગી ગયા હતા અને ખેતર માલિકના ભાગ્યાને ધમકી પણ આપી હતી. હવે તને જોઈ લઈશ, આમ એચપીસીએલના નામે અસામાજિક ઇસમોને મોકલી ખેડૂતોને ધમકીઓ આપતા ખેડૂતો રોષે ભરાયા હતા. આ બાબતે ખેતરના ભાગિયા છગન ઠાકોરે જણાવ્યું હતું કે રાત્રે પણ કેટલાક ઇસમો ગાડી લઈને ખેતરમાં આવ્યા હતા અને ધમકીઓ આપી હતી. આજે ફરી અમે એચપીસીએલ કંપનીના માણસો છીએ તેવું કહી અમને વળતર ચૂકવ્યા વગર કામ કરવા ધમકી આપે છે અને પત્રકારોને જોઈને ભાગી ગયા ત્યારે પણ તને જોઈ લઈશ તેવી ધમકી આપી હતી, ત્યારે અમે પોલીસને અરજી પણ આપી છે. હું દીપકભાઈ દવેના ફાર્મ ઉપર નોકરી કરું છું, અહીંયા ખેત કામ કરું છું, છતાં પણ સાહેબ અમારા સાહેબના ઘેર હાજરીને કાયદેસર મુજબ એમણે હાજરી વગર અહીંયા ખેતરમાં પ્રવેશ કર્યો, ઘૂસણખોરી કરી અને પાઇપ નાખી દીધી. મારા સાહેબે કીધું કે હું બરોડા જઈ છું અને રસ્તામાં આવી રહ્યો છું, 4 વાગ્યા સુધી તમે થૂંકી જાઓ. તો છતાંય પણ સાહેબ એ લોકોએ ઘૂસણખોરી કરી, પોલીસની ધમકી મને આપી, પણ છતાંય મારા ઉપર સાહેબ ફરિયાદ દાખલ કરી દીધી આ લોકોએ. અને છતાં પોલીસ આવીને કીધું કે આ ગેરકાયદેસર આ લોકોએ કામ તો કર્યું જ છે, પણ છતાંય મારા સાહેબ હાજર હતા નહીં. પણ મેં એમને રિક્વેસ્ટ કરી કે મારા સાહેબ 4 વાગે આવી જશે, એટલા વાગ્યા સુધી તમે રોકાઈ જાઓ, પણ સાહેબ આ લોકો રોકવાના નથી. છતાંય અત્યારે અમારે પાઇપનો કોઈ વિરોધ નથી સાહેબ, પણ અત્યારે મારો વિરુદ્ધ એટલો છે કે અમારો વળતર આપતા નથી, છતાં અમારા લિખિતમાં પણ નથી આપતા અને અમારા ખેતરની સીધી રીતે પાઇપને ખોદી અને જમીનની અંદર ગાળવાનું કે તમારું વળતર મળી જશે, પણ અત્યારે આજ દિવસ સુધી અમારું વળતર સાહેબ આપતા નથી. આજે તમે કામ અટકાવ્યું? હા, આજે અમે કામ અટકાવ્યું છે કે અમારું વળતર આપો ને કે અમારે લિખિતમાં આપો કે ભાઈ આટલા દિવસમાં અમે તમને આ કામ પૂરું પાડી અમારું પેમેન્ટ તમારું ચૂકવી દઈશું, પણ હજી સાહેબ લિખિતમાં પણ આપતા નથી કે અમે લિખિતમાં ના આપીએ. રાત્રેના સમયે સાહેબ અમને રાતના 8:30-9 વાગ્યાના ટાઈમે આ લોકો આવે, 20-25 મોણસો આવી અમને ધમકી આપે છે કે પોલીસ સંગાથે અમે આવીશું અને કામ ચાલુ કરી દઈશું. રાતે આ લોકોની મેં ગાડી પકડી 9:30 વાગે, 9:30 વાગે પકડી એટલે મારી બાઉન્ડ્રી ખોલી અને તાર કાપી નાખ્યા. છતાંય અમે ફેમિલી સંગાથે આડા ગઈ, અમને હાથાજોડી કરી, અમારા સાહેબે કીધું કે તમે એક કામ કરો, પોલીસ કોટેશન સાહેબ મને આપો ને કે આ લોકો મને મારી નાખવાની ધમકી આપે છે અને છતાંય મને જેલમાં પુરાવવાની અને ખોટા મારા ઉપર આઈફોટો નાખી અને મારા ઉપર કેસ કરે સાહેબ. કોણ કહે છે આવું બધું? આ બધા છીએ અને કંપનીવાળા કહે છે. જો કે અગાઉ પણ વળતર ચૂકવ્યા વગર કામ શરૂ કરતા ખેડૂતોએ કામ અટકાવ્યું હતું, ત્યારે વળતરની ચૂકવણી કરવામાં આવી હતી. ત્યારે હાલ પણ ખેડૂતો કામનો વિરોધ નહીં, માત્ર વળતર આપવાની માંગ સાથે કામ અટકાવ્યું છે. ત્યારે વહેલી તકે વળતર ચૂકવણી કરી કામ શરૂ કરવું જોઈએ. અને બાડમેરથી પાલનપુર જતી આ એચપીસીએલની ગેસની પાઇપલાઇનમાં ખેડૂતો માત્ર વળતર ચૂકવણીની માંગ કરી રહ્યા છે, પરંતુ કંપનીના પેટા કોન્ટ્રાક્ટરો વળતર પહેલાં આપવાની જગ્યાએ સ્થાનિક માથાભારે ઇસમોને મજૂરીએ રાખી ધમકીઓ આપી ખેડૂતોના ખેતરમાં પ્રવેશતા વિવાદ થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય કક્ષાએ નિમાયેલ પાલનપુર નાયબ કલેક્ટર શિવરાજ ગિલવાએ આ બાબતને ગંભીરતાથી લઈ આવા તત્વો અને પેટા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવી જોઈએ.